સાથે ભડકે ઉભા રહેવા માટે થઈ, સમાજના નવયુવાનોને જોમ અને જુસ્સો પૂરવા પાડવા માટે થઈ, છેલ્લા 20-25 વર્ષ એને બલિદાન આપ્યું છે એવા જ્યોતિબેન સોજિત્રા અને ચંદુભાઈ સોજિત્રાના સન્માનની સાથેના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જ્યોતિબેન સોજિત્રા, ચંદુભાઈ, વિજયભાઈ પાનસેરિયા, પંકજભાઈ, આપણા જૂના વડીલ કમિટી ના એવા માર્ગદર્શક સીપી સોજિત્રા, અશ્વિનભાઈ, તરુણેશભાઈ, અજય પટેલ હોય, તક્ષશિલા અગ્નિકાંડની અંદર જે માસૂમ ફૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે એવા પરિવારના મહેશભાઈ વેકરિયા, નામ લઈએ તો અસંખ્ય લોકો અહીંયા આપણને સાથ સહકાર આપવા માટે આવ્યા છે. આજ આમ તો આપણા પરિવારનું, આપણા સમાજનું એક સ્નેહ મિલન છે. સમાજની અંદર જે પ્રકારે જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, લોકશાહીના આ ચૂંટણી પર્વની અંદર જે રીતના રાજકીય પક્ષો દ્વારા આપણા સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે એને લઈ અને ખાસ વિચાર વિમર્શ કરવા માટે આપ સૌના અભિપ્રાયો માટે થઈ અને આજે આ મિટિંગની અંદર ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો, યુવાનો અને આંદોલન સમિતિના તમામ મારા સાથીદારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે પણ આ સમાજને જરૂર પડી છે, આકલ પડી છે, ત્યારે માત્ર એક દિવસના સમયગાળામાં એક ટૂંકા એવા મેસેજની લાગણીથી આજે આટલી મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત રહ્યા છો એ ખરેખર આ સમાજના યુવાનોને સમાજ પ્રત્યેની જે લાગણી છે, જે ભાવ છે, સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની સામેનો જે આગ છે, જે બળાપો છે, એ અહીંયા આપણી આ નજર સમક્ષ દેખાઈ રહ્યો છે. બે દિવસ અગાઉ પણ જ્યારે આપણે મિટિંગનું આયોજન કર્યું ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એની અંદર આપણે જાહેરાત કરી હતી કે જે રીતના રાજકીય પક્ષ દ્વારા આપણી સાથે રાજરમત ખેલવામાં આવી અને એને લઈ અને આપણે બધાએ ભેગા મળી અને નિર્ણય કર્યો હતો અને ખરેખર સમાજની, સમાજ સાથેના રાજકીય લોકોની, આ તમામ લોકોની અને ખાસ કરીને આપણી પણ એ અગ્નિ પરીક્ષાના બે દિવસો હતા. અવારનવાર રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જ્યારે ભેગા મળવાનું થાય, વાતો કરવાની થાય ત્યારે વહાલી વહાલી ડાળી ડાળી વાતો કરે, અમે યુવાનો ભેગા છીએ, અમે સમાજની ભેગા છીએ, સમાજને જરૂર પડશે ત્યારે રાજનીતિ કે અમારી પાર્ટીને ઠુકરાવીને તમારી સાથે ઉભા રહીશું, ત્યારે ખરા અર્થમાં માત્ર 23 વ્યક્તિઓમાંથી માત્ર એક જ વ્યક્તિ આપણને એવી મળી કે જેણે સમાજ માટે થઈ અને પોતાના રાજકીય જીવનની 25-30 વર્ષની કારકિર્દીને ઠુકરાવી અને સમાજ સાથે ઉભું રહેવાનું વધારે પસંદ કર્યું. હું હૃદયસ્થ આવકારું છું અને વંદન કરું છું કે આટલી બધી હિંમત એને સમાજ માટે થઈને દાખવી. આપણી સાથે જે રીતના રાજરમત કરીને આપણે તો એમની વાતને અસ્વીકારી અને ઠુકરાવી દીધી, પરંતુ એમાં રાજકીય ક્ષેત્ર તરફથી આપણી કોઈ કારકિર્દી નહોતી. સામાજિક ક્ષેત્રે છેલ્લા 5 વર્ષથી આપણી માંગને લઈ આપણે આંદોલન ચલાવીએ છીએ, આપણને નેતૃત્વ મળ્યું છે, સંભાળીએ છીએ, એ વાત બાજુ પરની છે. પરંતુ જે છેલ્લા 20-25 વર્ષથી આ ક્ષેત્રમાં હોય, એમને ટિકિટ મળી, એમણે ઉમેદવારી પત્ર ભર્યું, મેન્ડેટ પણ મળી ગયું, એમની ઉમેદવારી પણ પાસ થઈ ગઈ અને ત્યારબાદ જ્યારે ઉમેદવારી પરત ખેંચવાનું
આપણા બધા તરફથી જે વાત રજૂ થઈ એને સહર્ષ સ્વીકારી અને આપણી પડખે ઉભા રહ્યા છે, ત્યારે આપણે બધાએ એમને વચન આપીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા છીએ. આજે જ્યારે આપણી માટે થઈ અને આટલું મોટું યોગદાન એમણે આપ્યું છે ત્યારે આપણે હર હંમેશ એમની સાથે ખંભે ખંભો મિલાવવાના પ્રયત્ન કરીશું. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય સરદાર. ખૂબ ખૂબ આભાર ધાર્મિકભાઈ. એક વાર જોડતા ચાલ્યો ત્યાં આપણે એમને વધાવીશું. આ કાર્યક્રમની રચના અને એની જરૂરિયાત અને એનો મુખ્ય જે હેતુ છે આજનો, કે જેણે સમાજને પ્રાધાન્ય આપી અને પક્ષને અને એના મેન્ડેટને જતું કર્યું છે, એવા જ્યોતિબેન સોજિત્રા અને ચંદુભાઈ સોજિત્રાનું સન્માન પાસ સમિતિ અહીંયા કરવા માગે છે. તો હું ભાઈ અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈને વિનંતી કરીશ કે જ્યોતિબેન અને ચંદુભાઈનું સ્વાગત કરશે. અને આપ સૌ ઉભા થઈ અને તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને આપણે વધાવીશું અને જોરથી નારા બોલાવીશું, જય સરદાર, જય સરદાર, જય સરદાર. સરદાર લડે તે ગોરો સે, સરદાર લડે તે ગોરો સે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણે અવાજ નહીં કરીને કાર્યક્રમને આપણે શાંતિથી સાંભળીશું. જે ભાઈ આ બાજુ જાવ, આની વચ્ચે આ વચ્ચે જગ્યા છે ને ત્યાં બધા બેસી જાય. બસ આ જ્યોતિબેન અને ચંદુભાઈ સોજિત્રા અને પાટીદાર સમાજના આહવાનથી બીજા અન્ય પક્ષના મિત્રોએ પણ પોતાના સ્વતંત્ર હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે, એ તમામની અહીંયાથી નોંધ લઉં અને ઝડપથી અહીંયા આવે. હું અલ્પેશભાઈને વિનંતી કરીશ કે તમામનું પૂછપગુચ્છ આપી અને સ્વાગત કરશે. જિગ્નેશભાઈ મેવાસા જો હાજર હોય તો આવે. આપણી વચ્ચે હાજર નથી પણ એકવાર એને જોરદાર તાળીઓથી વધાવીએ, પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. દક્ષાબેન ભુવાને પણ જોરદાર તાળીઓથી વધાવીએ, અહીંયા હાજર હોય તો આગળ આવશે દક્ષાબેન ભુવા. ત્યારબાદ હિતેશભાઈ ખેની આપણી વચ્ચે ઉપસ્થિત છે. હિતેશભાઈ ખેની આવો ભાઈ. હું ભાઈ અલ્પેશભાઈને વિનંતી કરીશ કે એમને પૂછપગુચ્છ જેના કારકિર્દીની શરૂઆત અને કારકિર્દીના શરૂઆતમાં સમાજ માટે જેને રાજીનામું જોરદાર તાળીઓ તે બતાવો. કારણ કે હજી તો કારકિર્દી રાજકારણમાં ચડ્યા હોય અને સમાજ માટે આપે ત્યારે મહેશભાઈ માવાણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો અહીંયા આવશે મહેશભાઈ માવાણી. ત્યારબાદ અશોકભાઈ સાતપડા ઉપસ્થિત હોય તો અહીંયા આવશે અને સાગરભાઈ ગેડિયા એનએસયુઆઈના મહામંત્રી છે અને અહીંયા બધાની સામે રાજીનામું આપે છે એટલે આપણે એનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. એનએસયુઆઈ મહામંત્રી, તાળીઓ બંધ ના થવી જોઈએ ભાઈ, તાકાત વાળી તાળીઓ પાડવાની છે. મારા મામા કહે. હું નરેશભાઈ વિરાણ ને વિનંતી કરીશ કે કિસાન કોંગ્રેસ તરફથી એને રાજીનામું આપ્યું છે તો એમને પણ હું અલ્પેશભાઈ ને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓથી વધાવશે. ખૂબ ખૂબ સરસ. અલ્પેશભાઈને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને હવે હું જ્યોતિબેન સોજિત્રાને વિનંતી કરીશ કે આપના શબ્દોમાં આપની લાગણી આ પાટીદાર સમાજને વર્ણવો. જ્યોતિબેન સોજિત્રા.
આજે આહવાન કરું છું પાટીદાર સમાજને, આપણો પાટીદાર સમાજ જે રીતે હમણાંથી મેં જોયું, મને એક બહુ દુઃખ થયું કે આપણો સાવજ જો એકલો પડી જતો હોય અને આપણે એ બેસી રહીને જોઈ રાખતા હોઈએ તો ધિક્કાર છે આપણા પાટીદારોને. તમામની લાગણી અને માગણી એક જ હોવી જોઈએ કે મારો પાટીદાર સમાજ હંમેશા અગ્રસ્થાને હોવો જોઈએ, હંમેશા અગ્રેસર હોવો જોઈએ. કોઈ પણ સ્થાન પર કોઈ એવું ના કહી જવું જોઈએ કે આપણા પાટીદાર સમાજને પાછળ રાખવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ જાઓ, દેશ વિદેશમાં ગમે ત્યાં જાઓ, ભારતની કોઈ પણ ભૂમિમાં જાઓ, દરેક જગ્યાએ એક એક જ્ઞાતિ તો મળશે, એ હશે પાટીદાર જ્ઞાતિ. અને એ પાટીદાર જ્ઞાતિને આજે એક મારું આહવાન છે. એક શબ્દ હું કેવા આવી છું, કદાચ મારા પક્ષને એવું લાગશે કે મેં કંઈક ભૂલ કરી છે, પણ નહીં, હું એ માટે મારા પક્ષની પણ કોઈ ભૂલ નથી. ખાલી એક જ વસ્તુ હતી કે એમના નિર્ણાયક શક્તિમાં થોડી ખોટ હતી અને એ આ ત્રિપુટીએ કરી હતી, અને ત્રિપુટીના નામ પણ મેં જાહેર કરેલા હતા. એ ત્રિપુટીએ જે અન્યાય કર્યો અને એના હિસાબે મારે આ પગલું ભરવું પડ્યું, અને મારા પાટીદાર સમાજ સાથે આજે પણ છું અને હંમેશા રહીશ. એક વાત તો ખાસ કહું છું અહીંથી, દરેકે આપણે ભાજપને હરાવવાનું છે, એ વાત તો ફાઇનલ છે, ફાઇનલ છે અને ફાઇનલ છે. અને આજે અહીંયા પાછી એક વાત કહું છું, સરદાર લડે થે ગોરો સે, સરદાર લડે થે ગોરો સે, જય હિન્દ જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. આપણી વચ્ચે અન્ય મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને જેના હું નામ બોલું ખાલી જગ્યા પર ઉભા થાય એટલે અને આપણે બધા સૌ એને તાળીઓથી વધાવીશું. સંજયભાઈ ડાવરા, અને જોરદાર તાળીઓથી વધાવશું સંજયભાઈ ડાવરા જો ઉપસ્થિત હોય તો. કરશનભાઈ સાંગાણી, જયેશભાઈ ગજેરા, રોહિતભાઈ સાવલિયા, પરેશભાઈ કોટડિયા, જીતુભાઈ મોલડી, કનુભાઈ કાનાણી, મનીષાબેન ભાલાડા, જીવનભાઈ ડોડિયા કે કોઠિયા, કોઠિયાભાઈ જીવનભાઈ કોઠિયા, જગદીશભાઈ આસોદરિયા, મનોજભાઈ ચોવટિયા, ભાઈ વિજયભાઈ પાનસરિયા. આપણી વચ્ચે કરશનભાઈ સાંગાણી આવી ગયું, હર્ષાબેન સંઘાણી, ખોડલધામમાંથી કિશોરભાઈ પદમાણી ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ કે ઉપસ્થિત હોય તો ઉભા થાય. કિશોરભાઈ પદમાણી, ત્યારબાદ સામાજિક સંસ્થાઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નેશનલ યુવા સંગઠન વતી સતીશભાઈ ભંડેરીને વિનંતી કરીશ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવે. શ્રવણ ટિફિન સેવા પ્રકાશભાઈ ભલાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને હું વિનંતી કરીશ કે પ્રકાશભાઈ ભલાણી. ત્યારબાદ આપણે આ કાર્યક્રમના દોરને આગળ વધારતા હું સીપી સોજીતાને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ વિશાલ છે ને હરકો પરિચય નથી આવતો. સીપી સોજીતરા અમારા જન્મ પહેલાના 1985 ના આંદોલનના કન્વીનર હતા, આણંદ વલ્લભ વિદ્યાનગરથી ભણતા.
એટલે એ આપણી પહેલાના ખૂબ અનુભવી છે અને એ વખતે તો આનાથી શું બન્યું એનાથી વિશેષ તો ઈજ કે છે એટલે જોરદાર તાળીઓથી વધાવો સીપી જોડી કરો તમે બધા એવા યુવાન માટી હવે આમાં આપણે કઈ બીજી વાત કરીએ અટલ ટાઈમ મુજબ હારી ન લાગે આમ કતરા નવા છે એન્જિન ફેલ થયું એટલે વાતું અહીંથી થાય છે બહુ મજા આવી પણ આ થયા શું કામ ભેગા એ ખબર નથી મારે હું કહ્યું ઓન કરી મહેનત કરતો હતો આપણે કીધું કેમ ભેગા થયા પછી મને ખબર પડી કે આ બધું આવું કઈ થયું છે હવે આવું છેલ્લે સુધી બધી જે કઈ આમાં કોલ આપ્યા હોય રાજકારણમાં મને બહુ કઈ ખબર પડે નહીં પણ એટલી ખબર પડી કે આ ત્યાગ કર્યો ને આ એને આપણે સન્માન થયું અયોધ્યાની ગાદી ભરત કે હું ન રાખું રામ કે હું ન રાખું એટલે એ પૂજાય છે અને ઓલા બે તો હું જીગી આટલું બેઠા બધે યુનિયન જેને ત્યાગ કર્યો એને સમાજ યાદ રાખે આટલું રામાયણ માંથી શીખવા મળ્યું છે અને બીજું મહાભારત માંથી ઈ શીખવા મળ્યું છે કે યુદ્ધ ના મોરચા મંડાઈ જાય અને પછી ગમે એવા હોય આપણા કદે અમે હોય તો એને ઠોકી નાખો આવું ભીષ્મ પિતા માંથી જોયું એટલે આપણે તો ધાર્મિક વાતો કરી તમે હું સમજતા મને ખબર જ નથી પણ એ બધા એક હોય તો એ બધી વાતો સાચી તમારી પણ તમને ખ્યાલ હોય ને તો ઘણા આગળના સમયમાં હવે તો એવું નથી કરતી બાઈઓ મેલી વિદ્યા શીખવા હતું કાળી સૌથી મહાન માં જાય અને પછી અડદ ના બાકરા કરીને થોડાક જાય પછી થોડાક છાટે ને એટલે ભૂતળા આંદ્રો અંદર બાતે જૂની ભાષા છે નવું વર્ગ બહુ નાનો એટલે સમજાઈ જાય તો દાંત કાઢી ગયો નકર તમ તો કાલ સમજાય કાલ કાઢી ગયો એમ તમને કઈ શરમ કોઈ નહીં તમે આમ તો ભરો એવા નથી પણ ચૂંટણીની છેલ્લી રાતે તમે કેની શરમ ભરો છો પછી મેં એક દી બહુ વાંચ્યું તે ખબર પડી કે બધા હજી ગાંધીજી બહુ માને છે રાષ્ટ્રપિતા ખરા ને આટલી રાતે ખજૂરી છાપવાળા નહીં બહુ માને પણ તમારી વાત તો ટકી રહે તમારો વર્ત તો ટકી રહે હું કાયમ એક દાખલો દઉં છું આપણે સમાજ બહુ મોટો છે પણ એટલો જ ભાંગી નહીં કહો જો તમે એક નહીં રહ્યો તો આ લોકો તમારો બધા પક્ષો ઉપયોગ કરશે કોઈ હારા નથી આ બધા 12 રૂપિયાના 12 ડઝન આવે એવા છે એક કોઈના વખાણ કરવા જેવા નથી હારો માણસ જોવાતો નથી અને આમ જ જેને કહેવાય ચાપલુસી કરવા વાળાને વધારે વહેલો વારો આવતો હશે એવું દેખાય છે પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમે આટલો મોટો વિશાળ સમાજ હોય અને આપણે આટલા દુઃખી થતા હોય આપણો ભોગ લેવાતો હોય હું તમને ન્યા સુધી કહું છું એ બધે પટેલિયા બેઠા છે આપણો એક પાટીદાર મુખ્યમંત્રી આડા 5 વર્ષ પૂરા નથી કરી શકતો અને આ તૂત કરતો આડા 7 પૂરા કરી શકે આ તમારી સામે છે આ તમારી સામે હજી સાડા 7 પૂરા કરીને એ હજી હું તો કઉ છું કે આ તમારી માથે મોટું કલંક છે આપણે કઈ કાઢવું હોય નથી પણ આપણી એકતાના અભાવ તમારા છોકરાઓને અહીંથી મોકલો છો પણ એને તમે એની નાશ તો હાથમાં રાખો છોકરા એટલે ક્યાં 182 આપણા છોકરા છે આપણી જમી ડણો કૂદીએ છે આ શિયાળિયા મોટા સિંહ થઈ ગયા એ ગમે પક્ષમાં હોય હે નહીં નહીં એમ
ભાષા માં બોલું નહીં કરો, હું કહું તમને કાયમ કહું, હજી એક કહું કે તમે વોટ્સઅપ માં લખતા હો, ગમે ગ્રુપ માં લખતા હો, ભાષામાં ક્યાં પૈસા બે, સારું લખો ને ભાઈ, તે ભરમે ખુલ્લી ભાષા હું કેમ લખો, એવું નહીં કરો, હું કહું હલકા હાથે કરીને થવું, ઓથવામાં પાંચેરી રાખીને વાણી અંજામ શીખો નહીં, એક મારો બઠો પડે, ભાષા તેવી મીઠી હોવી જોઈએ. આ કાઠી સમાજ નો દાખલો દેતો હતો, આ લુવર અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકાનો કાઠી સમાજ ને એક અન્યાય થયો, એ પોલીસ ખાતા દ્વારા જે થયો એમાં આપણને બીજી ખબર નથી, પણ સંગઠન ની તાકાત કેવડી છે હું તમને કહું. સુરત દેવળ જેનું આસ્થાનું પ્રતીક છે, બધા કાઠી સમાજ ત્યાં ભેગા થયા અને મુખ્યમંત્રી ને એને બોલાવવા પડે કે આ રોષ કેમ સમી શકે, અને તમામ એમાં જેને લાગતા વળગતા ત્યાંના સાંસદ હોય, ધારાસભ્ય હોય, આ બધાએ મુખ્યમંત્રી સાથે એની મીટિંગ લેવડાવી, શું કામ, એની એકતા નહીં સાથે. અને તમને ચૂંટણી આવે તી મેં કીધું બાકરા છાંટે એટલે નોખા પડી જાઓ છો, તમે બધા સ્વાર્થ જાગે એટલે બધા નોખા પડી જાઓ છો, તાકાત દેખાડવા ટાણે. આ તમે જો તાકાત ન દેખાડો અને બધા પોતા હગાવાદમાં વિયા જાઓ, પ્રાંતવાદમાં વિયા જાઓ, અટકુમાન ગામની બાજુ નો ઓઈલો મામા નો હાળીન ભત્રીજો ઓઈલું આમાં પડશો ને તો ધાયરૂ નિશાન અર્જુન ની જેમ આવી જાય. હું કઉ છું કે જો તમે પેલામાં ધ્યાન રાખશો ને ખાલી આંખ જ દેખાવી જોઈએ. આ સમય એવો એવો આવ્યો તમારે નક્કી કરવાનું. કેશુબાપા હારા હતા કે નહીં? કેશુબાપા ને કેટલા ટાઈમ આપણે રહેવા દીધા? એ આપણે હળ જોયું છે કોઈ દી? હળ દેશી હળ, એમાં કોઈ ભેગો શું હોય? કહ વાળો, આ પતે ઠોકે ના કહ વાળા, એને અટણે સાદી ભાષામાં કહેવાય ફાંસરી. આ ફાંસરી ઉપર છે ચડી ચડીને કોઈ ને ઢીલી કરે ને કડક એ કરે. પછી આપણે જોઈ ચંદ્રેશભાઈ પટેલ જામનગરમાં, પછી આપણે જોઈ વિઠ્ઠલભાઈ બાઉકુભાઈ હોય, એ ગમે પક્ષમાં હોય એનો મારે કોઈ દાવો નથી, બધા પક્ષમાં હોવા જોઈએ. હા એક ધરું કરી પાછા અહીંયા બેઠો બેઠા નાયત મોટી રહી ને અહીં વોર્ડમાં, હમણાં જોયું હતું અમારે પાંચ નંબર નો વોર્ડ આવે, ઈવડા લોકો કાલે મળવા આવ્યા હતા, તમે અમારો વિરોધ નહીં કરો ને, અમે ક્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કે તમારે ઘોડિયા ગાલીને તમને ઈસ્ટ આવી. એટલે એને ભડકતું હોય ભાઈ, એને કઈક ભડકી છે. અને આપણે મુશ્કેલી છે, બે જોડી પહેરવાના, બૂટ કાઢી ચંપલ પહેરી, ચંપલ કાઢી બૂટ પહેરી, સ્લીપર પહેરો ને ગયા, હવા તો આવે. કઈક બદલાવ મજા આવે. હા આ તો ગમે તી જાય, બપોરે ઘઉં નો સાંજે બાજરા ખાવું, હું બીજું એવો ઘાટ થયો ગુજરાત, ગમે ત્યાં જાઓ. પણ કામ હું કોઈ પક્ષ નો હિમાયતી નથી, એટલે કારણ કે આ મૂકી દીધો મનુબાપા કોટડી, આ વખતે ઠાતી ગયા ને પછી હો, હું અમારે જેમ ઘોડે ચડ્યો ધારાસભા લડી લીધો, પણ પછી ખબર પડી કે આમાં ઘરનું જાય, સાચા માણસ કોઈ દી આમાં ઘરવું જ નહીં, એને બીજો ધંધો કરવો. પણ સંગઠન ની વાત હું તમને કરું છું, સંગઠન છે ને આ ઈ જો હશે તો તમારી ગણના થાય, બધું ભૂલી જાય જો આંતરિક મતભેદ, તો તમે આની અંદર જવાબ આપી શકશો. એ કોને જવાબ આપવો છે કે ઓલા જે ગાંધીનગર થી એક ભાઈ કઈક બોલ્યા હતા તો એ મને થોડુંક દુઃખ લાગ્યું, હવે એનું નામ તો આપણે નથી લેવું, હા એ બોલ્યા હતા, હવે મને ખબર છે પણ મારે નથી કહેવાતું. એને મેં કીધું એમ કોથળામાં પાંચેરી નો શબ્દ તમને દીધો, એને જવાબ હો હો ના મળી જાય એવી રીતે તમને હું કહું છું. એટલા બધા કામ નો આવી જાવ, કામ તો જેમ માખણ માં મોવળો કાઢી લઈને માખણ માં જે રોદો ન પડે એમ ખાવું જોઈએ. પાડો એ નું ખબર હોય એને, એ કદે પ્રખર હિમાયતી ગમે એ પક્ષ નો હોય એને કઈ બહુ મજા આમ જમાવટ કરવાની છે, એની પાસે જઈ તી એમ કરીએ આપણે, આપણે નો પછી ઘેરાટો મરલી આપણે જે કામ કરવું છે.
दुश्मन तो होता हारा એને જગાડી દો તો ડબલ જોર કરે આ ચૂંટણી એવી છે એમાં ખાલી આંખમાં ન પડે ને ચટણી ન થઈ જાય એનો કાળજી લેજો નકર અંદર અંદર આમ શિવાજી આમ જ કહેવાતા તો છત્રપતિ શિવાજી પણ પછી અંદર અંદર કાપા કૂટી જઈ શિવાજીનું રાજ ગયું મરાઠા યુગનો અંત તમે વાંચો ને તે આવી રીતે આવ્યો છે એમ નાઇટ બહુ મોટી હોય ને આપણે ખુડીશીમાં જમ્પ લઈ હનુમાનજી એટલે કાંઠે જતા ને લંકા ને કોઈ જાતું નતું ગર્યો છે એટલે બધા વૈંદ્રાવે કીધું તું તો હંજની નો જાયો ને તું પવન પુત્ર ને અમાય પંપ ભરે પંપ ભરી નહીં કે આ તો ભગવાન બોલો ઉતડો વાળી કોઈ ન્યા જે કામ હોય પૂરી એક વીટી દેવા નતું માતાજી ને ખબર અંતર પૂછવાના હતા કે હું કરે જે જોતા આવજો ત્યાં એને ભૂખ લાગી એવું બધું લખ્યું છે પછી કઈક ઝાડવા ઉખેડ્યા ને એમાં ફ્રૂટ ફળ ફ્રૂટ ખાધા એમાં કોક ને ખબર પડી ગઈ ને કે આમાં વાંદરો ફેરો છે ને ફેંકડો ને પૂછડા ગાભા બાંધા એક લંકા માટા મૈરા ને લંકા હળગી આ કાંઠે આવ્યા તો વાંદરા વાટ જોતા ઈ કે માતાજી હું કરે છે સમાચાર તો દે ઈ કે કાંઈ નહીં ભાઈ ત્યાં થોડી ભૂખ લાગી હતી માતાજી મજા હું કરે એને રામની મુદ્રિકા આપી દીધી પણ પછી મારી વાહે કે ગાભા બાંધા ને આ ખોડે આ ખોડે આટા મર્યા એમાં લંકા હળગી ગઈ તા ઓલા બીજા બધા વાંદરા બેઠા ઈ કે એમાં માતાજી ક્યાંથી જીવતા રહી લંકા હળગેવી નહીં હોય એમાં માતાજી ક્યાંથી જીવતા રહી જે આનીપુર વખાણ કરતા હતા ને જવા ટાણે ઈવડે ગાયું દેતા હતા આ વખતે ઈ કે તને કોણે દિવાળીમાં કોણ ડાયો કર્યો એટલે સમાજ આવો છે એટલે એમાં તમે કે ન પડતા તમારે કામ હું છે એમાં પડતું હું તમને એમ કહું વાતો ઘણી બહુ લાંબી છે અને વાતો ઝીણી લોઢા કાપે ઝીણી આપણો અંત ન આવે એટલું કહીને આપણે એઠે બેસી જાય ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર શિખીભાઈ સોજિત્રા ખૂબ ગંભીર ભાષામાં આપણે વાત કરીને આપણી વચ્ચે પંકજભાઈ સિદ્ધપુરા પણ ઉપસ્થિત થઈ અમને જોરદાર તાળીઓથી વધાવીએ પંકજભાઈ ઉભા થા જગ્યાએ ઉભા થા જોરદાર તાળીઓથી વધાવજો ત્યારબાદ કરુણેશભાઈ રાણપરિયા ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ અશ્વિનભાઈ મઢુલી પણ ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અશોકભાઈ બેલડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને હું પોતાની જગ્યા પર ઉભા થવાની વિનંતી કરીશ અશોકભાઈ બેલડિયા ઉપસ્થિત છે ભાઈ જોરદાર તાળીઓથી વધાવજો એમને પણ આપણી વચ્ચે તક્ષશિલા કાંડ થયો અને આપ સૌ જાણીએ છીએ કે એમાં આપણા નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે એમાંથી આપણી વચ્ચે એક બાળકના વાલી મહેશભાઈ વેકરિયા ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે પોતાના શબ્દોમાં આજના પ્રસંગ ઉદ્ભવે ખૂબ ટૂંકમાં એમની વાત રજૂ કરશે મહેશભાઈ વેકરી બધાને હાર્દિક નમન છે અને જ્યોતિબેન અને સંધુભાઈ જે એને કામ કર્યું છે કે જે એને એના પરથી જે કર્યું છે એના ઉપર હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અલ્પેશભાઈ કથિરિયા અને માલિયા સાહેબે જે મને બોલવાનો મોકો આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું તક્ષશિલાનો વાલી છું હું કોઈ પક્ષ નથી માનતો પણ છતાં હું તમને એવું કહું છું કે બીજી વખત આ તક્ષશિલા ન બને એવો પક્ષ તો તમે સુંજો કે જેને તમે મત આપો કોઈ પણ પાર્ટીને મત આપો વ્યક્તિગત ચૂંટીને મત આપજો એવી મારી તમારા બધા પાટીદારોને મારી વિનંતી છે અને જ્યોતિબેનને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે આ જે કાર્ય કર્યું છે કે જે એમણે એમને ટિકિટ મળવા છતાં એમણે એનો પોતાનો ઇસ્તીફો આપ્યો છે કે ભાઈ જેમને ચૂંટણી નથી લડવી તો સાસુ જે લોકો હોય
એ લોકો ટિકિટ છોડીએ કે બાકી કોઈની તાકાત નથી કે જેમને સીટ મળી હોય એ આ સીટ છોડી શકે. જે કાર્યમાં મને આજે અહીંયા બોલવાની તક મળી છે માઇકલ, પણ છતાંય મને મને ક્યારે સ્ટેજ પર બોલતા આવડતું નથી, પણ મને આજે અહીંયા જે મોકો મળ્યો છે એનો હું તમને અનુભવ કરાવવા માંગુ છું કે જે લોકો પદ છોડી શકે એ કઈક કરી શકે, એનામાં તાકાત હોય કે એ કઈક કરી શકે, અને એવા લોકોને તમે સહકાર આપો કે જેને પદનો કોઈ મોહ નથી, સીટનો કોઈ મોહ નથી, એવા લોકોની સાથે અમે સતત અને સતત અમે ઉભા રહીશું. અમારા તક્ષશિલા 22 વાલીઓની આ ગણના છે અને અમે એમની સાથે સતત ઉભા રહીશું. જેથી અમારા દીકરા દીકરીના મોત થયા તેથી સંધુભાઈ આખી રાત મારી હારે બેઠેલા. ધાર્મિક માલવિયા અને સંધુભાઈ આખી રાત મારી હારે બેઠેલા કે મને આશ્વાસન આપવા માટે. એવો આજ એક બી નેતા નથી કે જે મારી હારે કે મારી અમારી 22 વાલીઓની હારે ઉભો રહ્યો હોય એવો. એટલે હવે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવાનું છે કે શું નહીં. બાકી એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ સરસ. આપણી વચ્ચે વિલાસબેન ધોરાજીયા પણ ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વિલાસબેન ધોરાજીયા. ત્યારબાદ હું વિનંતી કરીશ વિજયભાઈ પાનસુરિયા કે એમની વાત ખૂબ જ ટૂંકા શબ્દોમાં રજૂ કરે. વિજયભાઈ પાનસુરિયા. બંને હાથ ઉપર કરીને એક જયઘોષ કરવાનો છે. બોલો ભારત. પાટીદાર આંદોલન સમિતિમાં મારે ખાલી બે વાત કરવાની છે કે જ્યારે આંદોલન થયું ત્યારે હું એનો ભાગ હતો અને ત્યારબાદ આંદોલનથી સમાજે મને શું આપ્યું અને એના પરત મેં સમાજને શું આપી શક્યો અને આજની જે પરિસ્થિતિ છે તે આ બે મુદ્દા પર થોડો સમય લઈશ, તમારો વધારે સમય નહીં લઉં. 2015માં આંદોલન શરૂ થયું. આંદોલનના મૂળ કઈ રીતે કોઈ વ્યક્તિમાં બેસે એનું ઉદાહરણ મને મારું ઘર લાગતું હતું. જે અન્યાય મારા પપ્પાને થયો એવો જ અન્યાય મને થયો એવું મને લાગ્યું. મારા એજ્યુકેશનમાં મારી જે ગવર્નમેન્ટની જે હું પ્રિપરેશન કરતો હતો જીપીએસસીની ત્યારે, એટલે 2013માં તમે ફેસબુક પર જોતા છો અશ્વિનભાઈ સાકડાસરિયા એ આંદોલન ચલાવતા હતા, આપણે એની જોડે જોડાયા, એ નિષ્ફળ રહ્યા. પછી આંદોલન આવ્યું હાર્દિક પટેલ પાસે, એ સફળ રહ્યા. હવે આ બંને લીડર્સમાં ફરક શું છે, એ બંને લીડર્સમાં મેં ફરક શું જોયો એ તમને વાત કરવી છે. એક લીડર કાયદાથી અનામત માંગવા નીકળ્યા અને બીજો લીડર એ લોક માંગણીને લઈને આંદોલન નીકળવાનું. એટલે તમે જોયું છે કે કાયદાથી જે માંગવા નીકળ્યા એ નિષ્ફળ રહ્યા, જે લોક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે માંગવા નીકળ્યા એ સફળ રહ્યા. અને તમે ઇતિહાસ જોઈ લેજો, લોક લાગણી અને લોક માંગને લઈને જે લોકો બહાર નીકળ્યા છે એ જ સક્સેસ થયા છે. જે મારો જીપીએસસીમાં સબ્જેક્ટ હતો એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતો. મને રાતે ઉઠાડીને ટિકિટ આપેલી એના સાક્ષી છે પંકજભાઈ સિદ્ધપુર અલ્પેશભાઈ. રાતે 3 વાગે ઉઠીને એમ કીધેલું કે તમારે ચૂંટણી લડવાની છે. એક તક સમાજ વતી મને મળી કે ભાઈ હું એક ચૂંટાઈ અને કોર્પોરેશનમાં ગયો અને મેં ત્યાં 5 વર્ષ સ્પેન્ડ કર્યા. હવે 5 વર્ષમાં શું હું ત્યાંથી શું શીખીને આવ્યો. કોર્પોરેશનમાં જયારે ગયો ત્યારે મારો પહેલો દિવસ હતો અને જયારે મેં ફોર્મ ભર્યું એ પણ મારો પોલિટિક્સનો પહેલો દિવસ હતો. ઘણા રાજકીય પક્ષો ભ્રષ્ટાચારની વાત કરે કે ભ્રષ્ટાચાર દૂર કરશું,
ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમે જયારે સિસ્ટમમાં આવો ને ત્યારે ખબર પડે કે આ ભ્રષ્ટાચાર કેટલો મૂળિયા સુધી ઘૂસી ગયો છે. અને મારે કોઈને કહેવાનું નથી કે મેં શું કર્યું તે. તમે મારું એફબી નું પેજ જોઈ શકો છો, તમે આરટીઆઈ થ્રુ માંગો તો જે પણ ડેટા જોતા એનો માંગ કરી શકો છો, તમને ખબર પડશે કે મેં શું આપ્યું છે. ખાલી એક એક્ઝામ્પલ શેર કરવા માંગુ છું. આટલે વાત કરું છું કે તમને ખબર પડે કે ભાઈ રાજકીય વ્યક્તિ જયારે ચૂંટાય તો શું ફરક પડે. એક અભણ વ્યક્તિ ચૂંટાય અને એક શિક્ષિત વ્યક્તિ ચૂંટાય તો શું ફરક હોય. તાપી શુદ્ધિકરણ ને તમને ખબર હશે કે એક મુદ્દો ચાલે, તાપી આપણી ગંદી છે અને શુદ્ધિકરણ કરવા માટે 950 કરોડ ગુજરાત સરકારે મંજૂર કરેલ. એકચ્યુઅલમાં 950 કરોડ નથી, એનું એસ્ટિમેટ 523 કરોડ નું હતું. ભાજપ શાસકોએ એ કોન્ટ્રાક્ટ 722 કરોડ માં આપવાનું નક્કી કર્યું, એટલે ઓલમોસ્ટ 200 કરોડ વધારે. અને ક્યારે આપવાનું નક્કી કર્યું? અમારી ટર્મ પૂરી થવાના એક દિવસ અગાઉ. તમે જયારે સિસ્ટમમાં કામ કરતા એટલે તમારા સોર્સ બને, તમને કોઈ ઇનપુટ્સ આપતા હોય, એમાં આપણા એક લેટરે કમિશનરે 122 કરોડ એમાં ઓછા કરેલા. હવે આ 122 કરોડ કોના બચ્યા? તમને એમ લાગે કે આનાથી ફરક નથી પડતો, પણ ફરક પડે. એ ટેક્સના બોજા સ્વરૂપે તમારા પર જ આવવાના છે. એવા અનેક ગામો, માનો કે સુરત મહાનગરપાલિકાના 24 મીટર ઉપરના 122 રોડો છે, તો અત્યારની રીતે તમને જે રોડો સારા બને છે, જેની SOP બની છે, એની પાછળ મને એવું લાગે છે કે મારો હાથ છે. કેમ કે મેં પર્સનલી એમાંથી 66 રોડો વિઝિટ કરેલા છે. હું બીજાની જેમ છે ને લાઈવ નથી કરતો એટલે તમને ખબર ના પડે. બધા લાઈવ કરે ને, મેં વિઝિટ કરી. કેમ કે લાઈવ કરો એટલે તમે પકડાઈ જાઓ, તમને તમારી ખબર પડી જાય કે આના સોર્સ છે, આ આની તાકાત છે, એટલે હું લાઈવ નથી કરતો. તમારી તાકાત હોય ને, તમે ખુલ્લી પાડતો ને, બધાને ખબર પડે કે આની તાકાત આ છે. એટલે મારાથી શક્ય એટલા પ્રયત્નો કર્યા છે કે લોકોના પૈસા બચે, કોઈ પણ મુદ્દો એવો ના હોય, અને જ્યાં સુધી શાસકોને એમાં આપણે પકડાવી પાડવાના પ્રયત્ન કર્યા છે અને પકડી પાડ્યા છે. આ સમાજે જે મને આપ્યું એ મને અંદરથી એવું લાગ્યું કે મેં એમને રિટર્ન આપ્યું છે. પાટીદાર સમાજે મને કોર્પોરેટર બનાવી દીધો, પણ જે મેં રિટર્ન આપીને સર્વ સમાજને મળ્યું. કોઈ સારો વ્યક્તિ, કોઈ ભણેલો વ્યક્તિ જાય એ ફક્ત એક સમાજને ફાયદો નથી કરતો, તમામ સમાજને ફાયદો કરતા હોય છે. પછી મને ટિકિટ નથી મળી તો નથી મળી, તેને મેં સહજ સ્વીકારી લીધી કે ભાઈ નથી મળી તો નથી મળી, કઈ નહીં. જેને પ્રયત્ન કર્યો એનો તમામનો આભાર માનું. એમાં અહીંયા 2-3 જણા સ્ટેજ પર બેઠા છે, નામ મારે કોઈના લેવા નથી. આ બે જ વાત કરવી હતી. અને હું ઈચ્છા રાખું છું કે રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ આવે તો શિક્ષિત વ્યક્તિને, સારા વ્યક્તિને મોકલો. ચેન્જીસ આવે છે, એમાં કોઈ બેમત નથી. અને આ કરશો તો આપણા જ સમાજમાંથી સારા છોકરાઓ પોલિટિક્સમાં આવે, વહીવટમાં જાય, ન્યાયતંત્ર જે આપણાથી દૂર છે, કેમ કે જે આપણે બીજા સ્ટેજે જ પહોંચ્યા છે, ત્રીજા સ્ટેજે પહોંચવાનો જે ઘણો સમય સમાજને તો હજુ ખાસો તમે મને તો દૂર દેખાય છે, કેમ કે હજી વહીવટમાં આવતા બી આપણને ખાસો સમય લાગ્યો છે. તો સાથે રહીએ, એક રહીએ, એકબીજાને સહકાર આપીએ. આપણે એકબીજાને સહકાર આપીએ અને આપણું રિપ્રેઝેન્ટેટિવ, આપણો રિપ્રેઝેન્ટેટિવ, આપણા સમાજનો રિપ્રેઝેન્ટેટિવ તમામ વિસ્તારમાં હોય, તમામ ક્ષેત્રમાં હોય, રાજકીય હોય, વહીવટી હોય કે ન્યાયપાલિકા હોય, તો જ આપણને ન્યાય મળી શકે, આપણું રિપ્રેઝેન્ટેટિવ વધી શકે. બીજી એક વાત તમને તક્ષશિલા બાબતની કહી દેવી છે. જ્યારે 22 ભૂલકાઓ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે જે સામાન્ય સભામાં, જેમાં આપણા સમાજના જેટલા પણ ચૂંટેલા પ્રતિનિધિ છે એમને વાત કરી હતી, એમાં સવિશેષ બેને વાત કરી હતી કે એમનું સ્મારક એક બનવું જોઈએ. એ સ્મારક બને એમાં આપણે એમને સાથ સહકાર આપવાનો છે કે જે એક પ્રતીક રહે અને આપણી જે માંગ છે અને જે ભૂલકાઓ છે એમને ન્યાય મળે એ માટે એમને આ બેનને આપણે 5-7 સહકાર આપવાનો છે. એ સ્મારક ત્યાં બને. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. આપણી વચ્ચે અન્ય 4 અન્ય રાજકીય મહેમાનો પણ ઉપસ્થિત છે. હિતેશભાઈ વઘાસિયા, હિતેશભાઈ વઘાસિયા, ખૂબ ખૂબ આભાર. કમલેશભાઈ પાનસુરિયા, જોરદાર તાળીઓ વગાવજો. હિતુભાઈ ઇટાલિયા, રોહિતભાઈ ત્રાડા,
આપણી વચ્ચે મારુતિ વીર જવાન ટ્રસ્ટના યુવા સમિતિના પ્રમુખ એવા કરુણેશભાઈ ઉપસ્થિત છે, એમને હું વિનંતી કરીશ કે ખૂબ જ ટૂંકા શબ્દોમાં આપ આપની વાત રજૂઆત કરીશો. કરુણેશભાઈ, જય હિન્દ. હળવાને ઠેકાણે પુકાડો, જય હિન્દ. અમારા સાથી મિત્ર એ ઘણું કીધું હાનમાં સમજાવ્યા, પણ એ હાજે જરાક મનોમંથન કરજો અને સમજો એમાં ઘણું છે. અને એ રીતે અને એ પદ્ધતિથી જો હાલતું ને આટલા બેઠેલા તો ગમે એનો ઢીમ ઢળી જાય. પણ થાય કેવું ખબર છે, ટોળો વેળા હોય ને પેલા ભાઈ કેવાથી બોલે આમ આમ આમ, એટલે અહીંયા બેઠેલા બધા હુર્યો બોલાવાની, એ ભાઈ ઘરે ભૂલી ગયા હોય. જાજુ આવું થયું. આજે 5000 કેસ થયા ને, એનું કારણ જ આ હતું કે સિસ્ટમ બહાર નીકળી જવું, સિસ્ટમ થી હાલવું નહીં, અને ભેગા દવા થવી એટલે ધીમ ઢાળી દો ઢાળી દો એ વાય ઢોળવા નહીં. ખાતો હું કે એક કેસ થયો કાંઈ નો થાય, જામીન મળી જાય ને, જામીન લઈને આવે પછી સમક્ષ આવે હાજર થવાનો, તેથી રજા મળે એમ ન હોય. જ્યોતિબેને જે કામ કર્યું અને એ લાય હું જોતો હતો, જ્યોતિબેન નતો રહેતા, એ સમાજ રોતો હતો હકીકતમાં. અને સમાજ હુકામ રોતો હતો, એ અહીંયા ઉભેલા લાઈવ દ્વારા સાંભળતા અને કાલે જે સાંભળવાના છે એને મનોમંથન કરી લેવું. જાતિના ફાટા નોખા થતા એ ભેગા કર્યા કડવા લેવાના. સમાજ આખો એક થયો, કોક ને કઈક ઓછું મળે એટલે બળતરા થાય, કોક ને વધારે માન મળે તો એ બળતરા થાય, કોક થોડું આગળ વધે તો એ બળતરા થાય. એક બળતરા છે ને એ વિચિત્ર પદાર્થ આપણા પાટીદાર સમાજમાં છે. જે આ બળતરા સાથે બંધ થઈ જાય ને તે આ સમાજને કોઈ રોકી શકે નહીં. આ ગામમાં નોકરીઓ આપવાની, કોઈના અંદર કર્યા નહીં આપણે આંદોલન, કોઈ ઘરમાં આંધરી થયું સર્વ સમાજમાં, કોઈના ઘરમાં અંધારું આપણે કર્યું નહીં. પણ આપણા ઘરમાં અંધારું હતું એમાં આંદોળો થાય એવા પ્રયત્નો યુવાનોના, મારા તમારા સમાજના બધાના હતા. પડદા વાહેના ખેલ કરનારા નહીં હતા, આગેવાનો નહીં હતા, સામે નહોતા વેચતા. એક મિત્રને ઉભા કરીને કીધું હોય આની પહેલા મિટિંગમાં, કેમ આમ આડો તકલીફ પડે છે એ કે પછી કઈ પાસ કરાવવું હોય ને સ્કૂલનું કે હોસ્પિટલનું તકલીફ પડે, આ ભૂલ કોની? આ ભૂલ એની નહીં આપણા બધાની છે. તકલીફ પડે તો ભૂલ તો આપણી જ ને, આપણને સપોર્ટ આપનારા વ્યક્તિને તકલીફ પડે ને આપણે દાંત કાઢવી એ તો થાય, એ કાલ તમારે થાય. કાલ તમારા બાપુજી ને થાય, કાલ તમારા દાદા ને થાય, કાલ તમારા ભાઈ ને થાય, કોઈ તમારા છોકરા ને થાય. પણ દાંત કાઢવાનું જે બંધ કરીએ, બળતરા કરવાનું બંધ કરશું અને આગળ વધવા વાળાને સપોર્ટ આપશું, આગળ વધશે ક્યારેક એ તો આપ ઉષા કરશે કે નહીં કરે. પણ નિષેધ રહેવું બધાને, કોઈ દી એક નહીં થાય જ્યાં સુધી બળતરા નહીં બંધ થાય ને બળતરા ત્યાં સુધી. જે કરે એને સપોર્ટ આપો. આપણે નથી કરી શકતા એ કરી શકે એમ છે. આ જે ગાય માવાણી એમ કર્યું, આમાંથી 50% ન થાય કોઈ દી, તેને સપોર્ટ અપાય. પણ એવો સપોર્ટ ન હોય કારણ ઠોકીએ હું બેઠો છું એમ, એ બીજે પેલું આવી ભૂલ ન થાય, ફસાય નહીં એવો સપોર્ટ અપાય અને સારું કામ થઈ જાય. કીધું એમ કોથળામાં 5000 નાખીને ગયા ઠોક ઠોક્યો હોય બવાડામાં તો 5 દિવસ લગી વિશા કરે ક્યાંથી આવ્યું વાળું. બધા આવ્યું છે અત્યારે, અત્યારે માંગવા વાળાનો સમય આવ્યો છે. બે હાથ જોડશે, પગે લાગશે, બધાના વિડીયો હોવાથી હાન લગી જોવું, કોઈ વળે નહીં આમાં વળે આમાં બધા વળશે. પણ સોસાયટીના મુદ્દાઓ, વરાછાના મુદ્દાઓ, મુદ્દાઓ પર વાત કરવી જોઈએ. તક્ષશિલામાં 22 સમાજના છોકરા હોમાઈ ગયા, આ સમાજ જે ડાળ્યો એનો થયો. અન્ય સમાજના હોત તો ખબર પડે. હરામ કરી દે ગાંધીનગરની ગાડીને આપણે જાય, બહુ ખોટું થયું, બહુ ખોટું થયું, આ ન થવું જોઈએ. બસ પૂરું હેકે ફાટ બિગડ બહેનું વરાછામાં. બીજું કામરેજમાં દિવાળીએ જલારામ સ્ટીલ હરી ગયું, બહાર ડોલી છે બંબા લાવવા પડ્યા. સુરતમાં ભૂખ મરો છે. આ તો સત્તા પક્ષ ને વિરોધ પક્ષ બે ની વાત છે. આમાં ખોટું લાગુ એમ લાગે, પલસાણ જે બંબા આવે, પાછું ગ્રામમાં કઈ બાટલો હળગ્યું હોય તો ઘર હળગી જાય, રહોડું હળગી જાય, તે બંબો આવે,
સૌથી વધારે ટેક્સ લેવાનો ક્યાં? તો કે વરાસા રોડે. સૌથી વધારે દંડ લેવાનો ક્યાં? તો કે વરાસા રોડે. કારણ કે હારી પ્રજાતિ રેવી ને આપણે અહીંયા, કારણ કે આપણા ખિસ્સામાં વજન હોય, ખાલી કરવા એટલા ખાય, કોઈ કઈ કેવું નહીં. એક હજાર ગાડી અડી હોય તો દહ ઉપર આપણે જોવે ભલે મારે કઈ કીધું હશે એને. એટલું ઢીમ ગાડીઓ તો સંતુ બાબા, અમે ઘણી મહેનત કરીએ. ગુલાબજાંબુ ભાવતું હોય, મોઢા પાસે આવે ને કાગલો લઈ જાય, કેટલું દુઃખ લાગે. એની પાસે તો હતું સમાજને દઈ દીધું, એને સમાજ માટે દઈ દીધું. પણ કાલે આની જો આયા જો એની પ્રગતિ અટકી ગઈ ને તો સૌથી પહેલો મૂર્ખો સમાજ ને આયા બેઠેલો એક જ વ્યક્તિ. જે સન્માન જે પાર્ટીમાં હતું, કઈ પણ જગ્યા જાય, જે ત્રણ ગણું સન્માન, દસ ગણું સન્માન મળે ને તો આ ભેગા થયા તાળી પડી ને એ હાથી કહેવાય, નહીં તંગડી કરી લેવાની, નગર બંગડી પહેરી લેવાની. ગમે પક્ષમાં જાય, ગમે પાર્ટીમાં જાય, હતું એમ કે દસ ગણું સમાજ એને મળે સન્માન, તો જ સાચા ભેગા થયા, તો જ આપણે તાળી પાડી, નકર એના ફૂલ ચડાવ્યા, હવા ભરી અને બે ને કોઈને ઠોકશે સમય આટલું, જેલમાં વહી જાય, કોઈ ડાક ટિફિન દેવાય નહીં જાય. ટાંકિયા ખાવ ઘણું કેવું છે પણ નથી, ઘણા બેઠા અલ્પેશભાઈ ને ખાસ સાંભળવાના. એક બળવત્રા ટાંકિયા ખેવાનું આ બે બંધ કરી દેવાનું છે, અને જે અલ્પેશભાઈ નિર્ણય લે આમાં જો ભાઈ, આમાં એનસીપી વાળા છે, આપ વાળા છે, અને અમને કોઈ ભાજપ વાળા કે તમે જે સમજો, અહીંયા કઈ લાગે વળગે લઈ, અને બાપ વાળા છે બરોબર. આ તો કામ કઢવું હોય અમુક તો ભાજપ ને ખોલે બેહવું પડે, કોંગ્રેસ થી કામ થાય તો એના ખોલે બે લઈએ. આ બધો કામ થવા જોઈએ, સમાજ ના થવા જોઈએ, લોકો ના થવા જોઈએ, નાના માણસો ના. આ તો પછી મળે નહીં અને ટીક ટીક કરતા એમ કે આ ખોટી ના ખોટી ના, એમને કામ કરતા જયારે સમાજ ના યુવાનો સમાજ ના લોકો શીખશે ને ત્યારે જ સમાજ આગળ થાય. ને કે આવા ટોળા વળવાના, આમાં ખોણે ગલ્લો ખુલ્લો માવો ખાય, સિગરેટ પે, રદ્દે ગંદા ખાય, ઘરે જઈને સુઈ જવાનું, પાછો કઈક મેસેજ ભેગું થવાનું, હો હો અને પૂરું તને બધા હો હો નહીં, કઈક થાય એવું કરવાનું. આપણી વચ્ચે અશોકભાઈ સાતપડા ઉપસ્થિત છે. હું ભાઈ અલ્પેશભાઈ ને વિનંતી કરીશ કે અશોકભાઈ સાતપડા નું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ભાઈ અલ્પેશભાઈ, અશોકભાઈ સાતપડા, જોરદાર તાળીઓ તમને વધાવજો. અશોકભાઈ સાતપડે આપણા સમાજના સમર્થનમાં વોર્ડ 3 માંથી ઉમેદવારી પોતાની પાછી ખેંચી છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, આપણે બધું કરવાનું છે, એમણે આપણે રજૂ નહીં કરીએ. પણ એ પહેલા હું આપ સૌ પાસે એક વિનંતી કરવાનો છું કે આ કાર્યક્રમો થયા અને આટલા જ સારા કાર્યક્રમો થવાના છે, પણ આ કાર્યક્રમ કોણ આયોજન કરે છે? આખો ખુરશી પાથરતું હશે. અત્યાર સુધી તો કોર્ટો બંધ હતી, એટલે હવે કોર્ટ ખુલશે, એટલે જેના કાર્યક્રમો હવે શરૂ થવાના છે કોર્ટોની અંદર, એવા પાસ ટીમના જે મુખ્ય તોડફોડ અધિકારી નહીં કે પાસ સમિતિના, જેના પર અમને ગર્વ છે કે પાસ સમિતિના મુખ્ય આગેવાનોની આદેશમાં કાંઈ પણ સમાજ માટે કરી છૂટવાની તૈયાર છે. એકવાર એના માટે બધા ઊભા થઈને જોરદાર તાળીઓથી છોકરાઓને બતાવો કે જેને સમાજ પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી, પણ સમાજ માટે પરિવાર છોડી અને આ સમાજ માટે કંઈક આપ્યું છે. જોરદાર તાળીઓથી બતાવો, જોરદાર તાળીઓથી, જોરદાર. જય સદા, જય સદા, જય સદા, જય સદા, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર આપશો. મિત્રો, એ બધા યુવાનોને આમ તો કોઈ દી સમાજ પાસે બીજી કોઈ આશા નથી, પણ બસ સમાજ એમનું સન્માન અને એમને હંમેશા યાદ રાખી એવી ઈચ્છા છે. તો હવે આપણે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા ભાઈ અલ્પેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ.
આપણા જે છોકરાઓના કેસ ચાલે છે એમાં જામીન માટે હંમેશા કનુભાઈ અને ઘનશ્યામભાઈ હંમેશા તત્પર છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. જો અહીંયા હાજર હોય તો ઊભા થાય, આગળ આવે હોય તો હાજર છે કનુભાઈ અને ઘનશ્યામભાઈ. સરકારી જામીન એમ કોઈ પણ કેસમાં કોઈ વાંધો નહીં. એમની આપણે અને અરવિંદ ભગત એમની પણ આપણે સહજ જોરદાર તાળીઓથી એમની નોંધ લઈએ છીએ. અને હવે આપણે વચ્ચે ઉપસ્થિત છે ભાઈ અલ્પેશભાઈ કથિરિયાને હું વિનંતી કરીશ કે જોરદાર આપ સૌની તાળીઓના વચ્ચે આ સભાને અને આપ સૌ ભારતીય સમાજનું સંબોધન કરે ભાઈ શ્રી અલ્પેશભાઈ કથિરિયા. આજનો આ સમાજની દિશા અને સમાજની દશા નક્કી કરવાનો કાર્યક્રમ છે. આપણે ઘણી બધી હસી મજાક કરી, ઘણા લોકોએ આપણને ઉગ્રતાપૂર્વક પણ સમજાવ્યા, સીપીભાઈએ ધાર્મિક ઉદાહરણો દ્વારા પણ આપણને સમજૂતી આપી. 2015માં 14 યુવાનો સહિત ત્યારબાદ તક્ષશિલા માતૃભૂમિને બચાવવાના જવાનો જે કાર્ય કરી રહ્યા છે અને હજી પણ જેમની લડાઈ છે એ ખેડૂતો, તમામને માટે સૌ ઊભા થઈ પહેલા આપણે 2 મિનિટ મૌન પાડશું. પોતાની જગ્યા ઉપર છેલ્લા 5 દિવસની અંદર સુરતમાં પરિસ્થિતિ સર્જાણી, પરિસ્થિતિ સર્જાણી એનું ઉદ્ભવ સ્થાન શું, શા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, પ્રશિક્ષણમાં હું આપને થોડી પ્રસ્તાવના બાંધીશ કે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે. માં પાટીદાર સમાજના કારણે, આ પાસના કારણે, આ લડાઈના કારણે, આ યુવાનોના કારણે આ રોડ ઉપર 20 લાખથી વધારે સૌરાષ્ટ્રની વસ્તીમાં જો પ્રથમ વખત 25 વર્ષમાં 23થી વધારે કોર્પોરેટર કોંગ્રેસને કોઈ તો પ્રથમ વખત. આ લડાઈ પાસની 2015થી ચાલે છે, લડાઈ વધતી વધતી આગળ જાય છે. 2017ની અંદર પ્રથમ વખત છેલ્લા 30 વર્ષની અંદર 80થી વધારે 82 જેટલી સીટ આપી હતી આ પાટીદાર સમાજના કારણે આભારી છે. અમે એમની પાસેથી વધારે કઈ નથી માંગતા. પણ અમને દુઃખ એ બાબતનું થાય છે કે આજ દિન સુધીના 5 વર્ષના વિધાનસભાના સત્રમાં એમના નેતાઓ, એમના વિપક્ષ એક પણ વોકઆઉટ કરીને આ સમાજની માંગણી કે કેસો પાછા ખેંચવાની બાબત નથી. તો અમારાથી ચૂંટાઈને તમે અમારું નેતૃત્વ પૂરું પાડતા હોય ત્યારે સામાન્ય રીતે અમને એટલી તો આશા ને અપેક્ષા હોય કે પાસના 14 યુવાનો જે શહીદ થયા, સમાજના જે દીકરાઓ શહીદ થયા, એના નોકરી માટેના અવાજ વિધાનસભાના દરવાજામાં થાય. આ યુવાનો ઉપર જે કેસો છે, જેટલા યુવાનો ઉપર કેસો છે ને એક વખત હાથ ઊંચો કરો એટલે આ સમાજને ખબર પડે કેટલા યુવાન કેટલી તારીખ ભરે છે. 10, 12, 15, 20, 25
કેમ ઓછા થઈ ગયા? 50 કોઈ ક્યાં લાગે? 80 સૌથી વધારે આખા ગુજરાતમાં સૌથી વધારે કેસો થયા હોય ને તો એ માત્ર સુરતમાં છે. જીએમડીસી બાદનું સૌથી મોટામાં મોટું આંદોલન થયું તે સુરતમાં થયું છે. જીએમડીસી પછી સૌથી વધારેમાં વધારે જે પોતાના સમાજની માટે લાગણી માટે રોડ પર આવ્યો હોય તો સૌથી વધારે વધારે આ પોતાને આ સુરત. તો કોંગ્રેસ પક્ષ પાસે અમારી કોઈ વિશિષ્ટ માંગણી નહોતી, પણ તમે ત્યાં જઈને બોલી નથી શકતા ને, એટલે અમે આ વખતે એવું નક્કી કર્યું હતું કે અમે અમારામાંનો કોઈ વ્યક્તિ આ નેતાગીરીના પ્રકરણમાં આગળ જાય, ચાહે કોઈ પણ પક્ષ હોય, કે ત્યાં જઈને અમારો અવાજ રજૂ કરે. એટલા માટે અમે માત્ર બે માંગ કરી હતી, એક ધાર્મિકભાઈ માલવિયા, બીજા સંજયભાઈ ધોરાજીયાના ધર્મપત્ની વિલાસબેન ધોરાજીયા. કોઈ અમે અમારી કોઈ વિશિષ્ટ એવી કોઈ માંગણી નહોતી, બે માંગણી એટલા માટે હતી કે આ સમાજ વતી એક નેતૃત્વ કરે અને પાછળ આવનારા દિવસોમાં નવા નવા નેતૃત્વ પેદા થાય અને આ સમાજનું રક્ષણ કરે, સમાજના શિક્ષણને જાગૃત કરે. સમાજની જે સમસ્યાઓ છે, આપણે સમસ્યાઓ પર બહુ મહામંથન કર્યું. તક્ષશિલા કાંડ બન્યો એના ઉપર પણ કરુણેશભાઈ અમને અહીંયા વાલી આવ્યા છે, એમણે હૃદય દ્રાવક દસમ એમનું વર્તન કર્યું, એમની જે વાતો કરી, બોલી નથી શકતા છતાં પણ એ બોલ્યા કે અમારી સાથે શું શું ઘટના ઘટી, ક્યાં સુધી સમસ્યાઓ પર રોશું, સમસ્યા ઉપર ક્યાં સુધી રોશું. આઝાદીના 70 વર્ષ, આઝાદીના 70 વર્ષથી વધારે જેટલો સમય થઈ ગયો. આજે નગરના ઇલેક્શન આવ્યા ને, નળ, ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ રસ્તા. 70 વર્ષમાં નગર રોડ રસ્તા ને ગટર 70 વર્ષમાં એકય પક્ષ નથી આપી. તો માત્ર આપણે સમાજે નહીં, દરેક સમાજે જાગૃત થવાની જરૂર છે, સામાજિક મહામંથન કરવાની જરૂર છે, સામાજિક વિચાર બુદ્ધિ કેળવવાની જરૂર છે, અને સૌથીમાં સૌથી વધુ જરૂર હોય તો શિક્ષણ બાબતે આપણે જાગૃતતા કેળવવી પડશે. ત્રણ દિવસની અંદર અમે આગેવાનોને મળ્યા, સમાજના પ્રમુખ શ્રી સહિતના હું કહું છું, સમાજના પ્રમુખો સહિત સંસ્થાના આગેવાનોને અમે પર્સનલી મળ્યા ત્રણ દિવસમાં. તો આમાંથી અમને શું અનુભવ થયો, એમના તરફથી શું વાત આવી, એ વાત મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. કે 2015 થી લઈને આજ દિન સુધીમાં ભારતીય જનતા પાર્ટી આપણી સામે અન્યાય કર્યો, આપણા ઉપર દમન ગુજાર્યું, 14 યુવાનોને શહીદ કર્યા, અને આ સમાજની માંગણીને, સમાજની તાકાતને કચડવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો, એની સામે આપણે સંગઠિત થયા નહીં. આપણું સંગઠન પહેલા હતું 2015માં જીએમડીસીની અનામતના આંદોલનથી આપણું સંગઠન થયું. ભારતીય જનતા પાર્ટીએ દમન કર્યું, એટલા માટે એની સામે લડાઈમાં એક નવો મુદ્દો ઉમેરાનો કે અમારા યુવાનોને ન્યાય આપો, અમારા પરના કેસો પરત ખેંચો, અને જે પણ યુવાનો શહીદ થયા છે એમના પરિવારને રક્ષણ, મદદ અને એમના પરિવારને નોકરી આપો, આ માંગનો ઉમેરો છે. તો સામાન્ય છે કે કોઈ પણ પ્રકારના આંદોલન થાય, ચાહે બેરોજગારીના હોય, પાટીદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, અન્ય સમાજના આંદોલનો હોય, આંગણવાડીના હોય, કે કોઈ પણ પ્રકારના આંદોલન હોય, LRD થી માંડી છેલ્લે સૌથી મોટામાં મોટું બેરોજગારનું આંદોલન થયું તો LRD. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના આંદોલન થાય ત્યારે સવાલ સત્તા પક્ષને હોય, વિપક્ષને નહીં. અને જ્યારે ગુજરાતમાં કે સમગ્ર ભારતભરમાં આઝાદીથી માંડીને આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના આંદોલન થાય તો જે સત્તા પક્ષ હોય એને સવાલ પૂછે, સત્તા પક્ષને ઘેરવાનો હોય, સત્તા પક્ષથી કામ લેવાનો હોય, તો એનો સીધો જ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો એ વિપક્ષને મળે, ચાહે કોઈ પણ સત્તા હોય, ચાહે કોઈ પણ પક્ષ હોય. તો આના કારણે વિપક્ષ મજબૂત બન્યો છે, એટલે અમે અપથી માંગીએ છીએ કે વિપક્ષ એ અમારો અવાજ નથી ઉઠાવતો. એટલા માટે અમારી માંગણી હતી કે હવેથી અમે નેતૃત્વ લેવા માંગીએ છીએ અને અમે ત્યાં માંગણી મૂકશું. એની આ શરૂઆતમાં માત્ર મારે કોઈને વ્યક્તિગત કે કોઈના નામજોગ વાત નથી કરવી, પણ એ પક્ષના ઉપરના 2-4 આગેવાનો હાઈકમાન્ડોના કારણે અંતિમ ઘડીઓમાં રાત્રે એમને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવે છે, ફોર્મ તૈયાર કરે છે, એમની જે લીગલી પ્રક્રિયા હોય એ પૂરી કરે છે, એ ઘરેથી ફોર્મ ભરવા પણ નીકળે છે સંજયભાઈ,
ત્યાં પહોંચ્યા પછી બપોરે 12:30 પછીના પ્રકરણ સર્જાય ને આ વાત એવી બને છે તમારા લગ્ન લખાઈ જાય મંડપ રોપાઈ જાય ગીત ગવાઈ જાય ને વરઘોડો નીકળી જાય પછી ત્યાં માંડવામાં પહોંચે ને એમ કે કન્યા નથી તો આ વાત યોગ્ય નથી એટલા માટે અમારો વિરોધ છે અમારે કોઈને પાડી દેવાની અમારી એવી 1% ની લાગણી નથી કે આને અમે પાડી દઈએ પણ આ ઈ જરૂર કે છેલ્લા 25 વર્ષમાં 1 કોર્પોરેટર નથી ચૂંટાણો અને 2015માં આંદોલનથી 23થી વધારે કોર્પોરેટરો આ રોડ ઉપર કોંગ્રેસના ચૂંટાણા હોય તો આ સમાજની તાકાત તાકાત અને તાકાતના લીધે ચૂંટાણો એ કોર્પોરેટર બની ગયા પછી સ્વીકારે કે ન સ્વીકારે એમની વિચારસરણીને વંદન અને અભિનંદન એના પછી અમે આજ ફોર્મમાં મીટિંગ ભરીને એવું જાહેર કહો લાગ્યો કે જે કોઈ પણ આ પ્રક્રિયા સર્જાણી આમાં જે કોઈ પણ જવાબદાર હોય એ આગળ આવે પણ એક પણ નેતા આગળ આવ્યો નહીં ત્યારબાદ અમે નક્કી કર્યું કે સમાજ સાથેની આ છેતરપિંડીની લડાઈમાં વિશ્વાસઘાત લડાઈમાં જે કોર્પોરેટર જે ઉમેદવાર અમને સમર્થન આપવા માંગતા હોય એ સ્વૈચ્છિક રીતે કોઈને વ્યક્તિગત સંપર્ક કર્યા સિવાય સ્વૈચ્છિક રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચે ત્યારે આ સમાજના 35થી વધારે લોકો ઉમેદવાર હોવા છતાં એકમાત્ર મહિલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી એમના 20-25 વર્ષના રાજકીય જીવનની કારકિર્દીની સાથે એમના પતિ ચંદુભાઈ સુજીતરાય પણ ભોગ આપ્યો ને છેલ્લા 3 દિવસમાં આ બંને સહિત અનેક કાર્યકર્તાઓ કેટલી વાર રડ્યા હશે ને અહીંયા ઓફિસે હશે એને ખબર હશે એ કોઈ જાહેર ચર્ચાનો વિષય નથી પણ આ મારે સમાજ વતી આ પાસ વતી મહિલા શક્તિ જનશક્તિ અને એને સાથ આપનાર ચંદુભાઈ સુજીતરાને બે હાથથી વંદન કરવા છે આવનારા દિવસમાં પાસે કોઈને જીતાવવા કે હરાવવા માટેના અમારા 1 પ્રકારના પ્રયત્ન નથી અમે કોઈનો વિરોધ પણ નથી કરવાનો પણ આ વખતે અમે જાતે એવું સમર્થન નક્કી કરીને સૌ કમિટીઓએ નક્કી કરી છે સૌ લોકોએ આ કીધું છે અમારા વોટ્સએપ થકીના ગ્રુપ દ્વારા અમે મેસેજ છોડવામાં આવ્યો કે જે પણ લોકોને વ્યક્તિગત પોતાનો અભિપ્રાય હોય પોતાનું મંતવ્ય હોય અમારા સમક્ષ રજૂ કરે અને એ મંતવ્યોથી આવ્યું છે કે આજ સુધી જેમણે નેતૃત્વ કર્યું છે એ પણ એક આપણા જ્ઞાતિબંધુ છે આ સમાજના જ ભાઈઓ છે સમાજના જ બહેનો છે પણ જેમ 2015માં 2017માં જેમ અમે 24 કલાક મહેનત કરતા એના બદલે આવનારા દિવસમાં અમે ખૂબ શાંતિ જાળવીશું ને 1 ઉમેદવારનો અમે ચૂંટણી પ્રચાર નહીં કરીએ હાર જીતી મતદાતા નક્કી કરશે હાર જીત એ મતદાતા નક્કી કરશે સમાજ ખૂબ સમજુ છે સમાજ ખૂબ સાણો છે મારા ને તમારા કહેવાથી સમાજ મત નથી આપતો સમાજ જાગૃત છે સમાજ નક્કી કરશે કયા મતદાતાને નક્કી કરશે અહીંયા બેઠેલા આ સમાજને દરેક સમાજ નક્કી કરશે કે સારા શિક્ષિત અને સારા ઉમેદવારોને મત આપાય ચાહે કોઈ પણ પક્ષના હોય એ હારશે હારશે એનો સમય હારશે હારશે થશે થશે જેમ સીપીભાઈએ કીધું એમ કે તમારે બૂટ પહેરવાનું ચંપલ પહેરવા બૂટ પહેરવાનું ચંપલ પહેરવા સ્લીપર પહેરજો કાલે અમે સોશિયલ મીડિયા મારફતે પાસ વતી
एक सत्य पत्र बहार पाड़ीशु। पासना लेटर पेड ऊपर आवती काले एक सत्य पत्र अमे बहार पाड़ीशु। ए सत्य पत्र आप सौए वांचवानो छे ने आपड़ा दिल ऊपर हाथ मूकीने तमारे नक्की करवानो छे के तमारे क्यां मतदान करवानुं छे। પત્રમાં ઘણું બધું હશે, આજથી સુધીના ઉતાર ચડાવ, લોકોની ભૂમિકા, આ નિર્ણય પાછળના હેતુ, સમાજના સંગઠનની તાકાત, બીજું બસ બસ શાંતિ હારશે, પણ એની લડાઈમાં ભારતીય જનતા પાર્ટીએ પણ હારવાનું છે, એને પણ પછી આમાં કદાચ ભાજપ વાળા ખુશ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે। તો એ માર દેજો એટલે બે નું થઈ જાય। પાટીદાર અનામત આંદોલન સમિતિ બસ ભાઈ શાંતિ હવે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક પાસની રચના થઈ। છ વર્ષમાં લાગણીના એટલા તાંતણા બંધાણા છે કે એની કોઈ સીમા નથી। અંદરો અંદર પણ ક્યારેક એકબીજા સાથે વાંધા વચકા પડતા હોય કરુણેશભાઈ, પણ આ પાસે એક પરિવારની લાગણી ભેદા કરી છે કે આ પાસ એક સંગઠન નહીં પણ પાસ આજે એક પરિવાર બની ગયો છે। એને એના શબ્દોમાં કીધું એ પ્રમાણે ચૂંટણી તો ચાલો 10 દિવસમાં પતી ગઈ, ચૂંટણી પૂરી થઈ જશે, ચૂંટણી આપણા માટે એટલી બધી સામાજિક સંગઠનની એકતા માટે એટલી મહત્વની નથી, કેમ કે રાજકીય સમીકરણોને કારણે જ જ્ઞાતિ બંધુઓ ઘણી વખત ઝઘડાઓ કરતા હોય છે। ત્યારે એમણે જે વાત કરી કે આપણે એકબીજાના ટાટિયા ખેંચીએ છીએ, એ વાતમાં હું થોડો ઉમેરો કરું છું કે એની જગ્યાએ આપણે એકબીજાના હાથ ખેંચીએ તો આપણો મેં થોડો ઉપર આવશે। જે સમીકરણો સર્જાણા, જે નિર્ણયો લેવા પડ્યા, નિર્ણયો ખૂબ કઠોર છે ને અમે માનીએ છીએ કે આ સમાજ કઈ અમારાથી કે મારા એકથી કે આ પાસથી કે પાટીદાર સમાજ કોઈ એક વ્યક્તિથી ચાલતો એવો નાનો એવો સમુદાય કે સમાજ નથી। આપણી અગણિત ધાર્મિક સંસ્થાઓ છે, અગણિત સામાજિક સંસ્થાઓ છે, આપણામાંથી દરેક પક્ષોમાં રાજકીય પક્ષોમાં નેતૃત્વ કરે છે, દરેક પક્ષમાં પણ આપણું નેતૃત્વ છે। ત્યારે ખૂબ વિચાર વિમર્શ પણ જરૂરી છે, ચૂંટણીના સમરાંગણમાં હું આપને એટલું ચોક્કસ કહીશ કે હવે 9 થી 10 દિવસ બાકી છે ને, એ 10 દિવસમાં તમારે આખા ચિત્રનું એનાલિસિસ કરવાનું છે કે આવનારા દિવસમાં કોણ તમારું કામ કરી શકશે એવા વ્યક્તિના। આ બધા આક્રોશ, આ બધી જ્વાળા, આ બધા સમીકરણો, જે કંઈ પણ સર્જાણા, એમાં પાસની, અમારા કોઈ કાર્યકર્તાની, અમારા કન્વીનરોની કે અમારા વતી કોઈની પણ કંઈ ભૂલથી આપ સૌને લાગણીને કંઈ ઠેસ પહોંચી હોય તો અમે માફ માંગીએ છીએ। સૌથી આ ઘટનાથી અમે એટલું શીખ્યા કે રાજકીય રીતે તમે ગમે ત્યાં આગળ વધો, આમાંથી પણ કોઈ આગળ વધશે, પણ રાજકીય પરિભાષામાં સમાજે ઘણું બધું શીખવું જોઈએ। થોડું ઘણું શીખશું, થોડા ઘણા નીચે આવશું, ક્યારેક ઉપર જશું, ફરી પાછા પડશું, ફરી પાછા પડશું। જોરદાર તાળીઓથી વધાવજો ધાર્મિક ભાઈને અને જ્યોતિબેનને, બંનેને જોરદાર તાળીઓથી વધાવજો, જેમણે સમગ્ર ગુજરાતમાં રેકડ્યા છે, છેલ્લા 6 વર્ષમાં ઘર સામે નથી જોયું, એ આવેલું મેન્ડેટ હોવા છતાં પણ માત્ર ને માત્ર એક જીત કે સંજયભાઈના વાઇફનું પહેલા મેન્ડેટ આવે પછી જ હું ચૂંટણી કચેરીમાં પ્રવેશું, પહેલા પ્રવેશ નહીં કરું, એના મેન્ડેટ ના આવ્યું પ્રવેશ ના કર્યો, ફોર્મ ન ભર્યું અને પોતે ભોગવ્યો, ઉભરતી કારકિર્દીમાં પહેલો
કોળીયા માય કેમ કહેવાય? જ્યોતિબેન અમારા સુરતની આપણે જે વાત કરીએ ને તો સૌથી વધુ કેસો, સૌથી વધુ લડાઈ, સૌથી વધુ ફળ બધું જ સુરતમાં આવ્યું છે. અમારા કોલના કારણે પોતાના આપણને વાત નાની લાગશે પણ જે રાજકીય જીવ હોય એને શહીદીની ખબર હોય કે તમે 20-25 વર્ષથી જાહેર જીવનમાં જીવતા હોય, કોઈ પણ નાના મોટા પદ પર, હું તો એમ કહું છું તમે વોર્ડ પ્રમુખ ઉપર છો, ચાલો કોર્પોરેટર છો, તમારા ઘરે લોકો આવે સમસ્યા નાની મોટી લઈ તમને રજૂઆત કરે, તમે સમસ્યાનું નિરાકરણ કરતા હોય, તમારે સતત લોક સંપર્ક કરી એ પદને પણ ઠુકરાવી 5 વર્ષ જે ત્યાગ કરવો ને ખૂબ અઘરું અને કઠિન કામ છે કે તમારો 5 વર્ષ તમે બેસશો, તમે આ લોકો વચ્ચે નહીં જાઓ, તમારા જાહેર જીવનનો તમે 25 વર્ષ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળશે, તમારો લોક સંપર્ક જનસંપર્ક ઝીરો થઈ જશે. ચંદુભાઈ અને જ્યોતિબેન સમાજ વતી, આ પાસ વતી ને અમારી ટીમ વતી અમે તમને ખાતરી આપીએ છીએ કે તમારા વિસ્તારમાં નાની મોટી સમસ્યા લઈને તમારા આંગણે કોઈ પણ વ્યક્તિ આવે ને એના કામમાં અડચણ થતી હોય એ આવનારા દિવસમાં એસએમસીમાં કોઈ પણ વોર્ડ બેસે, કોઈ પણ પાર્ટીની સત્તા આવે, તમારું કામ ક્યાંય પણ અટકે તમને યાદ કરજો, એ કામ કઢાવવાની જવાબદારી. વિચાર શાંતિથી લઈએ, સમાધાનથી લઈએ કે આંદોલનથી લઈએ, પણ તમારા વિસ્તારનું કામ, તમારા મતદાતાઓનું કામ, તમારા કાર્યકર્તાઓનું કામ, તમારા પ્રત્યે જેને લાગણી છે એવા સોસાયટીના પ્રમુખોના કામ, મંડળોના કામ ક્યાંય પણ જરૂર પડશે આ સમયથી તમારી સાથે રહેશે, એ ચાહે આજે હોય, 2 વર્ષ પછી હોય, 5 વર્ષ પછી હોય, 10 વર્ષ પછી હોય, કેમકે આ સમિતિ ઊભી જ રહેશે, કેમકે 10-15 વર્ષ સુધી હજી કેસો ચાલશે જો આ સરકાર કેસ પાછા નહીં ખેંચે તો. એટલે અમે સતત તમારી સાથે ઊભા રહેશું, અમે ગમે ત્યાં છું, તમારા જે ભોગના કારણે તમારી જે પરિસ્થિતિ સર્જાય છે એ આવનારા દિવસોમાં વાતાવરણ સારું બનશે તો તમને એનાથી પણ વધારે ફળ આપવાની પણ અમે જવાબદારી લઈએ. અમારા આગળ વધતા પહેલા તમારું એક કદમ અમે આગળ રાખશું. વધારે હવે સમય નથી લેવો, આવતીકાલ સાંજ સુધીમાં અમે સત્યપત્ર જાહેર કરીશું, સત્યપત્ર આપણે વાંચવાનો છે, આપણે વિચારવાનો છે, 10 દિવસની તમામ પરિસ્થિતિ આપણે જોવાની છે અને આપણે પછી શું કરવાનું, કોઈ પણ પોતાનું સ્થાન છોડશે ને રાષ્ટ્રગાન છોડીને પછી જ, રાષ્ટ્રગીત પછી જ આપણે અહીંથી જવાનું હોય. આવનારા છકડો કાઢ નાખજો, તગડો રેવા દે. જય જયકાર બોલાવ્યા બાદ આપણે રાષ્ટ્રગીત ગાઈ અને પછી અહીંથી છૂટા પડીશું. બોલો વંદે, વંદે, જય જવાન, જય જવાન, જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, સરદાર લડતે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, સરદાર લડતે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, બોલ ભારત માતા કી. સૌ પોતાની જગ્યા ઉપર સાવધાનની પરિસ્થિતિમાં. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ. આપણે જે આ સાઉન્ડની આજે સિસ્ટમ પૂરી પાડી છે એવા અમર સાઉન્ડ રાજુભાઈ સાકરિયા અને પાટીદાર સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં આ સાઉન્ડ એનો આપણે વિનામૂલ્ય પૂરું પાડશે, એકવાર એમને જોડતા તાળીઓ ગીવડાવો. અમર સાઉન્ડ, આપણે સૌ એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરીશું અને એમને આપણે પૂરા માન સન્માનથી જાળવીશું. રાષ્ટ્રગીત શરૂ કરેંગે, શરૂ કર. જય ગણ મન અધિનાયક, જય હે
जल यमुना गंगा उच्छल जल चित रंगा तब शुभ नाम जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगल गायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की वंदे वंदे जय जवान जय जवान सरदार लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से सरदार लड़े थे गोरों से हम लड़ेंगे चोरों से अल्पेश भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं अल्पेश भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं धार्मिक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं ज्योति बहन तुम आगे बढ़ो हम तुम्हारे